ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે બાળકો, મજામાં ને? વેરી ગુડ. ચાલો, આજે આપણે અસાઇનમેન્ટમાં પ્રશ્ન 3 અવગણવાનો છે. કાલે પ્રશ્ન 2 બ પૂર્ણ કર્યો હતો, આજે આપણે પ્રશ્ન 3 અવગણવાનો છે. નીચે આપેલા ચિત્રો જોઈએ, ધીસ અને ધેટનો ઉપયોગ કરીને વાક્ય લખવાનું છે. ગમે તે બે ચિત્ર તમને પૂછાશે. પરીક્ષામાં 4 માર્કનો પ્રશ્ન છે. બે ચિત્રોના બબ્બેમાં 4 માર્કનો છે. જો દૂર છે અને કાઇટ છે, તો ધેટ ઇઝ એ કાઇટ આપ્યું છે. અહીંયા ધેટ ઇઝ એ કાઇટ, તો અહીંયા આપણે ચિત્ર આપ્યા છે, તેમાંથી જોઈને આપણે વાક્ય બનાવવાના છે. અહીંયા દૂર આપ્યું છે, દૂર છે તેથી ધેટ ઇઝ, અને અહીંયા બોટ છે, બોટ હોય તો એ એ બોટ. દૂર છે, ટોપી છે, તેથી ધેટ ઇઝ એ હેટ. નજીક છે અને નળ છે, નળને ટેપ કહેવાય, તો ધીસ ઇઝ એ ટેપ. દૂર છે, કીડી છે, તો ધેટ ઇઝ એન આન્ટ. ચાલો આગળ જોઈએ. પેન છે, નજીક છે, નજીક હોય તો ધીસ ધીસ ઇઝ એ પેન. દૂર છે, ગાય છે, તેથી ધેટ ઇઝ એ કાઉ. એક વાક્યના 2 માર્ક છે, તમારે પરીક્ષામાં પ્રશ્ન પૂછવાનો છે. પ્રશ્ન 3 બ, નીચેના ચિત્રો સાથે એ અને એન આર્ટિકલ જોડીને એન્ડ વચ્ચે વાક્ય જોડ લખવાનું છે. 2 ચિત્રો આપ્યું છે, તેને એનથી જોડીને વાક્ય બનાવવાનું છે. 3 ચિત્રો છે, 2 માર્કનો એક પ્રશ્ન છે. જો એ બુક એન્ડ એ બેગ, તો અંગ્રેજી સ્પેલિંગ આવડે તો આવડી જાય. ચાલો, અહીંયા મરઘી છે ને અહીંયા ડક છે, ડક એટલે બતક. ચાલો જોઈએ, અહીંયા એ એ કુક એન્ડ એ ડક, કૂકડો અને બતક. એ કુક એન્ડ એ ડક. ચાલો અહીંયા જોઈએ, મરઘી અને ઈંડું, તો એન એક એન્ડ એન શબ્દ જોડવો જરૂરી છે. એન્ડ એ હેન, હેન એટલે મરઘી. ચાલો આગળ જોઈએ, કૂતરોને બિલાડી, તો એ કેટ એન્ડ એ ડોગ. ચાલો અહીંયા ઉંદર અને કીડી, તો ઉંદરને રેટ કહેવાય, કીડીને આંટ કહેવાય, તો એ રેટ એન્ડ એ આન્ટ. ગાય છે અને ભૂંડ છે, ભૂંડ એટલે પીક, ગાય એટલે કાઉ, તો એ કાઉ એન્ડ એ પીક, એક ગાય અને એક ભૂંડ. ચાલો અહીંયા ગન અને એરો, તો એ ગન એન્ડ એન એરો. નીચે જોઈએ, ભમરડો ને ટાંચણી, તો એ ટોપ એન્ડ એ પિન. અહીંયા એ હેટ એન્ડ એ ફેન. નીચે જોઈએ, માટલું અને ખાટલો, તો એ પોટ એન્ડ એ કોટ, કોટ એટલે ખાટલો. ચાલો અહીંયા ક્રો અને આઉલ, તો એ ક્રો એન્ડ એન આઉલ. આગળ જોઈએ, કુહાડી અને પેન, કુહાડીને એક્સ કહેવાય, તો એન એક્સ એન્ડ એ પેન. બોલ અને બેટ, તો એ બેટ એન્ડ એ
બોલ. ચલો 2 માર્કનો 1 પ્રશ્ન છે. પ્રશ્ન 4, અ નીચેના રંગના સ્પેલિંગના ઉચ્ચાર તમારે લખવાના છે. અર્થ નથી લખવાના, ઉચ્ચાર લખવાનો છે. યાદ રાખજો બાળકો, ભૂલ નહીં કરતા. તમારે બ્લેક એટલે કાળો નથી લખવાનો, બ્લેક એટલે બ્લેક લખવાનું છે. 2 માર્કમાં 2 પ્રશ્ન તમને પૂછાશે. BLACK બ્લેક, PINK પિંક, BLUE બ્લુ, RED રેડ, ORANGE ઓરેન્જ, BROWN બ્રાઉન, WHITE વ્હાઇટ, PURPLE પર્પલ. તમારે ઉચ્ચાર લખવાના છે, અર્થ નહીં લખી લેતા. ગુજરાતી નથી લખવાનું, અંગ્રેજી લખવાનું છે. ચાલો આગળ જોઈએ. પ્રશ્ન 4, બ શબ્દને આપેલા ક્રમ પ્રમાણે અંગ્રેજી સ્પેલિંગ લખી કોયડો પૂરો કરવાનો છે. 2 માર્કમાં પૂછવાનો છે. 2 જ તમને કોયડા આપ્યા છે. અહીંયા આપણે 9-10 છે, એમાંથી આપણે ગમે તે 2 પૂછા હશે. ચલો 1 ઉપર શું છે? પીઓ, તો પીઓ AYELOW. ચલો 2 ઉપર લીલો, તો 2 ક્રમ ગોતો. અહીંયા લીલાને શું કહેવાય? ગ્રીન. તો GREEN થઈ ગયું, ગ્રીન. ચલો 3 ભૂરો, ભૂરો એટલે બ્લુ, તો BLUE. ચલો 4 નંબર કથાઈ, તો 4 નંબર જોઈએ. અહીંયા છે કથાઈ એટલે બ્રાઉન, તો BROWN. 5 નંબર ઉપર કાળો, તો 5 નંબર ક્યાં આપ્યો છે? અહીંયા, તો કાળાને શું કહેવાય? બ્લેક, તો BLACK બ્લેક, BLACK બ્લેક. 6 નંબરમાં કયો આપ્યો છે? નારંગી, નારંગીને શું કહેવાય? ઓરેન્જ. તો 6 નંબર ગોતો. અહીંયા ઓરેન્જ, ORANGE થઈ ગયો ઓરેન્જ. ચલો 7 નંબર ગુલાબી, ગુલાબી એટલે પિંક, તો 7 નંબર શોધો. અહીંયા પિંક, તો PINK થઈ ગયું પિંક. ચલો 8 નંબર ઉપર સફેદ, સફેદ એટલે વ્હાઈટ, તો WHITE વ્હાઈટ. 9 નંબર ઉપર લાલ, લાલ એટલે રેડ, તો RED. ચલો 10 નંબર ઉપર જાંબુડી, જાંબુડી એટલે પર્પલ, તો PURPLE. તમને આમાંથી ગમે તે 2 જ પૂછાવાના છે, 2ના તમારે જવાબ લખવાના છે. ચાલો આગળ જોઈએ. પ્રશ્ન 4, ક બોક્સમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને ચિત્રોમાં નામ લખો. 6 ચિત્રો તમને પરીક્ષામાં પૂછાવાના છે. 6 એ 6ના 1-1 માર્ક છે, 6 ચિત્રોના 6 માર્ક. ચાલો આને શું કહેવાય? સ્વેટર. તો આમાંથી દેખાય છે તમને સ્વેટર? જો અહીંયા, તો SWEATER સ્વેટર ર. ચલો 2 નંબર, આ ચિત્ર શેનું છે? તમને દેખાય છે શું આપ્યું છે? ફ્રોક. શું છે? ફ્રોક. તો અહીંયા જો ફ્રોક, તો લખો ફ્રોક, FROCK. ચલો અહીંયા 3 નંબર શું આપ્યું છે? શોર્ટ. શું કહેવાય? શોર્ટ. તો દેખાય છે અમારે શોર્ટનો સ્પેલિંગ ક્યાંય તમને? જો અહીંયા રહ્યો, SHORTH. 6 માર્કમાં છે ગમે તે 6 પ્રશ્ન, 6 ચિત્ર તમને પરીક્ષામાં પૂછાય છે. ચલો 4 નંબર, સ્કર્ટ. શું આપ્યું છે? સ્કર્ટ. તો સ્કર્ટનો સ્પેલિંગ હોય, તો ચલો આગળથી સ્કર્ટ જો અહીંયા છે, તો લખો SKIRT સ્કર્ટ. ચલો અહીંયા શું આપ્યું છે? 5 નંબર ઉપર શું છે ખબર છે? ટ્રમ્બલ્સ. શું છે? ટ્રમ્બલ્સ. જો અહીંયા TOUSERS.
ટ્રસ એટલે મિન્ટ. છ ઉપર, છ ઉપર શું છે? આપણે દુપટ્ટો નાખીએ તેને શું કહીએ છીએ? ખબર છે બાળકો? સ્કાર્ફ. જો અહીંયા દેખાય છે પેલા ઉપર સ્કાર્ફ. ચાલો સાત નંબર ઉપર શૂઝ. શું આપ્યું છે? શૂઝ. શૂઝ એટલે બૂટ. આઠ ઉપર વોચ છે કે સેલિંગ વોચનો? બે નંબર ઉપર જો આપ્યો છે તો લખો વોચ. વોચ એટલે ઘડિયાળ. નવ ઉપર બેલ્ટ. શું છે તે? બેલ્ટ. તમે પેન્ટમાં નાખો તે બેલ્ટ છે. ચાલો આગળ જોઈએ. દસ મોજાને શું કહેવાય? સોક્સ. તો એસ એચ ઓ સી કે એચ. તમને સ્પેલિંગ આગળ કાઉન્ટમાં આપ્યા છે. ચાલો અગિયાર ઉપર બેંગલ્સ. શું છે? બંગડીઓ એટલે બેંગલ્સ. બાર ઉપર રિબીન. આર આઈ ડબલ બી ઓ એન. ચલો અને શું કહેવાય? ચાર્ટ. શું કહેવાય? ચાર્ટ. તો સી એચ એ આર ટી. પછી આ તો તમને ખબર છે કંપાસ બોક્સ. સી ઓ એમ ટી એ ડબલ એસ બી ઓ એક્સ કંપાસ બોક્સ. ચલો તમે સ્કૂલમાં શેની ઉપર બેસો છો? બેન્ચ ઉપર. તો બી ઈ એન સી એચ બેન્ચ. ચાલો પછી આ શું છે? કાળું પાટિયું એટલે બ્લેકબોર્ડ. શું કહેવાય? બ્લેકબોર્ડ. બ્લેક બોર્ડ. પછી અહીંયા શું છે? ચેર. ચેર એટલે ખુરશી. ચેર. છેઠા ઉપર બુક. બી ઓ ડબલ એ કે બુક એટલે બુક. ચાલો પછી ઓગણીસ ઉપર કેલેન્ડર. શું આપ્યું છે? કેલેન્ડર. તમારી બધાની ઘરે હશે જ. સી એ એલ ઈ એન ડી એ આર કેલેન્ડર. ચલો પછી શું આપ્યું છે અહીંયા? બેગ. બેગ એટલે તમારે દફતર બેગ જે કહો તે. પેન પીઈ એન. ચલો પાણીની બોટલ. શું છે? વોટર બોટલ. શું કહેવાય? વોટર બોટલ. ડબલ્યુ એ ટી ઈ આર બી ઓ ડબલ ટી એલ ઈ. જ્યાં શું છે? ડસ્ટબીન. કચરા પેટીને શું કહેવાય? ડસ્ટબીન. તો ડી યુ એસ ટી બી આઈ એન. અહીંયા કબાટ. શું કહેવાય? કપાટ. સી યુ પી બી ઓ એ આર ડી કબોર્ડ. કબર્ડ એટલે કબાટ. ચલો આપણે અંગ્રેજીનું આખું અસાઇનમેન્ટ પૂરું કર્યું છે. છ માર્કમાં આ પ્રશ્ન છે તો તમારે બધાએ પાકા કરવાના છે. બધાના સ્પેલિંગ આવડતા હશે તો જ તમને ચિત્ર ઓળખતા આવડશે.